રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સ્વસ્થમ ભારત યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મંગળવારે સાયકલિસ્ટોનું સ્વાગત કરાયા બાદ સન્માન સમારોહ અને પ્રમાણપત્ર વિતરણ કરાયું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા ઇટ રાઇટ ઇન્ડિયા મૂવમેન્ટના થીમ પર તેમજ કુપોષણ ખોરાકથી થતી બીમારીઓને નાથવા માટે સ્વસ્થમ ખોરાક મળી રહે જેવા મુખ્ય ઉદ્દેશ્ય સાથે આયોજિત સ્વસ્થમ ભારત યાત્રા 16 ઓક્ટોબર 2018 થી 27 જાન્યુઆરી 2019 સુધી સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરનાર છે. જે સાયકલ યાત્રા સુરત આવતા સુરત મનપા દ્વારા 19 નવેમ્બરથી 12 ડિસેમ્બર દરમિયાન સ્વસ્થમ ભારત યાત્રાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત સુરત મનપા દ્વારા ભારત પરિભ્રમણ કરનાર સાયકલ યાત્રાના સાયકલિસ્ટોનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ તેઓને સન્માન કરાયા બાદ પ્રમાણપત્ર પણ અપાયા હતા. આજે સ્વસ્થ ભારત યાત્રા અંતર્ગત ફેઝ 2ની અંદર સુરત શહેરની અંદર સુરત જિલ્લાની અંદર સાયકલિસ્ટોનું આગમન થયું છે અને સારું ખાવાના મેસેજ સાથે ફૂડ આપણું જે હોય એ અનએડલ્ટરેટેડ સારી ગુણવત્તાનું હોય ભેળસેળ વગરનું એ સાથેના મેસેજ સાથે FDCA દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર અને તમામ સંલગ્ન વિભાગના લોકો તદુપરાંત જાગૃત નાગરિકો તમામની હાજરીમાં આજે જે સાયકલિસ્ટો સુરત ખાતે આવ્યા છે અને આપણા ત્યાં આગળથી પસાર થવાના છે એમના માટે અહીંયા આગળ સન્માનનો કાર્યક્રમ અને એમને સર્ટિફિકેટ એનાયત કરવાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. એમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે એની અમે સહર્ષ નોંધ લઈએ છીએ. સુરત મનપા દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે સ્વસ્થમ ભારત યાત્રાને લઈ સાયકલિસ્ટોનું સ્વાગત કરાયા બાદ હવે 21મીએ બુધવારે સવારે પ્રભાત ફેરી અને મેરેથોન તથા યોગા અને કસરતનો કાર્યક્રમ અને ઇટ રાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ વિષય પર સેમિનાર યોજાશે અને ત્યારબાદ ગુરુવારે સાયકલ યાત્રાને ફ્લેગ ઓફથી પ્રયાણ કરાશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.